गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तमे गुजराती गणित अने अंग्रेजी विषय थी तो परिचित छो, परंतु आज एक नवो ज विषय जोईशुं अने तेमां आपणे भणीशुं। तो आ नवो विषय छे हिंदी, जे तमारा माटे तद्दन नवो छे, परंतु तमारे गभरावानी जरूर नथी। ते एटलो बधो अघरो पण नथी। जे रीते तमे गुजरातीमां कक्को भणी गया छो, ते ज रीते हिंदीमां कक्को જોઈશું। તમને ચિત્રમાં દેખાતું હશે હિન્દીના મૂળાક્ષરો, જેને હિન્દીમાં વર્ણમાલા કહે છે, પરંતુ આપણે એક સાથે આખો કક્કો લખતા શીખવાનો નથી, પરંતુ આપણે એક એક વર્ણ એટલે કે મૂળાક્ષર લખતા, બોલતા અને ઓળખતા શીખીશું। તો આપણે પહેલો વર્ણ એટલે કે મૂળાક્ષર ક, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, તો ક છે કમળ, જે ચિત્રમાં આપેલ છે તે પ્રમાણે ક તમારી નોટમાં લખતા શીખવાનું છે। બીજા ચિત્રમાં જોશો, ડબલ લાઇનમાં ક આપેલો છે, ઉપર સૂચના છે રંગ ભરો એટલે કે રંગ પૂરો, જે તમારે રંગ પૂરવાનું છે। તેની બાજુમાં તમે જોઈ શકો છો સૂચના છે બિંદુઓ કો મિલાઓ એટલે કે ટપકાને જોડો, તમારે આ ટપકા જોડી ક લખતા શીખવાનું છે, જે તમારે તમારી નોટમાં લખવાનું છે। તેની નીચે ક લખેલું છે, જેમાં છે પઢો ઓર લીખું એટલે કે વાંચો અને લખું, જે તમારે ચિત્રમાં જોઈને તમારી નોટમાં લખવાનું છે। હવે આગળ જોઈશું, ચિત્રમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ વર્ણ એટલે કે મૂળાક્ષર આપેલા છે, ઉપર સૂચના લખેલી છે કે ક ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો એટલે કે ક શોધી તેના ઉપર ગોળ કરો। તેમાં જોઈ શકો છો કે જ્યાં જ્યાં ક હશે તેના ઉપર ગોળ દોરેલું હશે, જે તમારે નોટમાં લખવાનું છે અને ક શોધી ગોળ કરતા શીખવાનું છે। હવે આગળ જોઈશું કે ક કે નીચે રેખા ખીંચો એટલે કે કની નીચે લીટી દોરો। તો અહીં નીચે અલગ અલગ શબ્દો આપેલા છે, પહેલો શબ્દ છે નાક, નાક શબ્દમાં કની નીચે લીટી દોરી છે જે તમે જોઈ શકો છો। તેવી જ રીતે બીજો શબ્દ છે ઢોલક, તેમાં પણ કની નીચે લીટી દોરી છે। તેવી જ રીતે આગળ ત્રીજો શબ્દ છે બકરી, તેમાં પણ કની નીચે લીટી દોરી છે। હવે નીચે બીજા ત્રણ શબ્દો છે, જે તમારે જાતે ક શોધી લીટી દોરવાની છે। હવે આગળ ક કસે અલગ વર્ણ પર ચોકડી કરો, કથી અલગ અક્ષર ઉપર ચોકડી કરો, જેમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ વર્ણ એટલે કે મૂળાક્ષર આપેલા છે, જેમાંથી ક શોધી તેના ઉપર ચોકડી કરેલી છે, જે તમારે નોટમાં તમારા મમ્મી પપ્પાની મદદથી લખવાનું છે। હવે આગળ ક કો ક સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો એટલે કે ક ને ક થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। ચિત્રમાં તમે જોઈ શકો છો કે વચ્ચે ક લખેલો છે અને તેની ગોળમાં અલગ અલગ ચિત્રો અને શબ્દો લખેલા છે, જેમાં છે કમળ, ટોપી, કંગી, કછવા, બેટ, ગેંદ, કરેલા, જે ચિત્રો છે તેમાં કથી શરૂ થતા ચિત્રો, જેવા કે કમળ, કંગી, કછવા, કરેલા, જેને તમે લીટી દોરીને જોડી શકો છો, ચિત્રમાં જોડેલા છે તે પ્રમાણે। હવે આગળ જોઈશું પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો। ચિત્રમાં જોઈ શકો છો કે કબૂતરનું ચિત્ર આપેલું છે અને નીચે શબ્દ લખેલો છે, તેની નીચે ટપકાવાળો ક આપેલો છે, તે તમારે ઘોટવાનો છે અને શબ્દ પૂરો કરવાનો છે।
તેની નીચે ક માટે ખાલી જગ્યા આપેલી છે, તેમાં તમારે ક લખી અને શબ્દ પૂરો કરવાનો છે। તેવી જ રીતે બીજા ચિત્રો આપેલા છે, તેની નીચે તમારે ટપકા કુવાડો મૂળાક્ષર ગોટી અને ખાલી જગ્યા પૂરી શબ્દ બનાવતા શીખવાનું છે। હવે આગળ તમે જોઈ ગયા છો કે અલગ અલગ વર્ણમાંથી ક સુધી ગોળ કરવાનું હતું, અને અહીં તમારે શબ્દ મેસી ક ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, એટલે કે શબ્દમાંથી ક સુધી તેના ઉપર ગોળ બનાવો। તો પહેલો શબ્દ છે કદમ, તેમાંથી ક સુધી ગોળ કરેલું છે જે તમે જોઈ શકો છો। બીજો શબ્દ છે કરણ, તેમાં પણ તમે જોઈ શકો છો કે ક ઉપર ગોળ કરેલું છે। તેવી જ રીતે આગળના બીજા બે શબ્દમાંથી ક ઉપર ગોળ તમારે કરતા શીખવાનું છે। તો આપણે ક વર્ણ એટલે કે મૂળાક્ષર લખતા બોલતા ઓળખતા શીખ્યા, જે મેં PDF ફાઇલ મૂકેલ છે તે પ્રમાણે તમારે મમ્મી પપ્પાની મદદથી નોટમાં લખવાનું રહેશે। અને હવે આવતા લેક્ચરમાં આપણે આગળનો મૂળાક્ષર એટલે કે વર્ણ ખ લખતા બોલતા અને ઓળખતા શીખીશું। નમસ્કાર।